નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરીશ બારોટ. એક સિક્કાની બે બાજુ હોય એમ હંમેશા કડક મિજાજમાં રહેતી પોલીસનો બીજો ચહેરો આવે સામે. ધાનેરા પોલીસે અસ્થિર મગજના બાળકને પરિવહન સાથે મિલન કરાવ્યા. પોલીસમાં પણ રહેલી માનવીય અભિગમના દર્શન. આજે 65 દિવસ બાદ વિશ્વ પ્રસિદ્ધ જલારામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. જલારામ બાપાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. તમે માચિસને વાપર્યા પછી ફેંકી દો છો, પણ ગોધરાના એક તલાટી કે જેઓ રસ્તામાં અને ઉકેડામાં જઈને ખાલી માચિસના ખોખા વીણી તેનું કલેક્શન કરે છે. ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને વેક્સિન આપવાનું શરૂ. વલસાડના એક વ્યક્તિના શરીર પર લોહચુંબકની માફક સ્ટીલની ચમચી અને ચલણીના સિક્કાઓ ચીપકી જતા આશ્ચર્ય. મેઘરજ તાલુકા પંચાયતના નવીન મકાનનું આજ રમણલાલ પાટકરના હસ્તે લોકાર્પણ કરાયું. બંધ ટ્યુશન ક્લાસીસ ખોલવા મંજૂરી આપો, જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ચમચરબા નગરથી પ્રાંતિજ પોલીસે 4 લિટર દેશી દારૂ સાથે એક કિસમની ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિદ્ધવાડા ખાતેથી જાહેરમાં દારૂ પીને જાહેરમાં લથડિયા ખાતો અને બકવાસ કરતા એક કિસમની પ્રાંતિજ પોલીસે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તેજસ્વીને સીએમ બનાવશે ચિરાગ, આરજેડી નેતા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારત જીતશે, ટીમ પેન. ચીનની વુહાન લેબમાં કહે છે જીવતા ચામાચીડિયા, વિડીયો વાયરલ. કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા એએમસી તૈયાર. ભાવનગર વાવડી ગામે તળાવમાં ડૂબવાથી 4ના મોત. પાટણમાં સીએમ રૂપાણી ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ન્યુઝીલેન્ડની ટીમ જાહેર. યુપીમાં પતિની નજર સામે પત્ની અને દીકરી સાથે ગેંગરેપ. ચિત્તોડગઢમાં ગૌવંશ લઈને જઈ રહેલા યુવક પર હુમલો. આપ એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કોંગ્રેસ. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરી છે અને સમાચાર માટે જોતા રહો ZS TV.